રંગબેરંગી મસાલીઓ જોઈશું, જેમાં આજે આપણે પ્રવૃત્તિ કરીશું. બનાવો, ચાખો, ચર્ચો, લખો. આ પ્રવૃત્તિ આપણે જૂથમાં કામ કરવાની છે. તો જૂથમાં કામ કરો, વર્ગમાં જ સામાન લાવી રાખો. શિક્ષક દરેક જૂથને અપારદર્શક ડબ્બીઓમાં, અપારદર્શક એટલે ખબર છે ને, જેમાં જોઈ નહીં શકાય એવી ડબ્બીઓમાં, તો ડબ્બીઓમાં સામાન આપશે. તમારે ચોક્કસ પ્રકારનું જ શરબત બનાવવાનું છે. તમારા જૂથે કયા સ્વાદ પર કામ કરવાનું છે તે શિક્ષક પાસેથી ચિઠ્ઠી ઉપાડીને જાણો. તમે કેવું ખારું, ખાટું, ગળ્યું, ફિક્કું, મોળું, ટૂરું કે તીખું શરબત બનાવવાના છો તેની બીજા જૂથને ખબર પડવા દેશો નહીં. તમે બનાવેલું શરબત વર્ગ આગળ મૂકો, બીજા જૂથના શરબત ચાખી નીચેની વિગતો લખો. હવે શરબતનો સ્વાદ કયો કયો છે જો શિક્ષક આપશે તો ખારો, ખાટો, ગળ્યો, ફિક્કો, મોળો, તૂરો, તીખો. હવે જૂથ હશે તો વિદ્યાર્થી પ્રમાણે જૂથ હશે કે એ બી સી ડી ઈ એફ, બરાબર. શું વધારે ઉમેર્યું તો ખારો હોય તો શું વધારે ઉમેરેલું હશે એમણે, એ શરબત ચાખીને આપણે આ કોષ્ટક કરવાનું છે કે વધારે એમણે શું ઉમેર્યું છે અને શું ઓછું રાખ્યું છે એ એમણે બનાવેલા સ્વાદ પ્રમાણે નક્કી થશે. ઓકે, ચલો તો આવો ગાઈએ ગીતનું. આવ્યું રીંગણ, આવ્યા ટામેટા, ફ્લાવર સાથે આવ્યા બટાકા, ડોઈ સુધારી લીધા બાફી, કઢાઈમાં તો તેલ નાખી, રાઈ હિંગથી કર્યો વઘાર, સુગંધ પહોંચી ઘરની બહાર, હળદરને મરચું ભભરાવી, રંગ સ્વાદની આવે સવારી, થઈ ગયું લો શાક તૈયાર, જમવા આવો સૌદો સ્ટાર. ગીત સાંભળ્યા પછી આપણે આગળની પ્રવૃત્તિ કરીએ. સાંભળો, વાંચો, વિચારો, લખો. પહેલું આપ્યું છે આપણને, ત્રણના જૂથમાં કામ કરો. ફકરો વાંચી પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર ખરું કરો. જરૂર જણાય ત્યાં એક કરતાં વધુ વિકલ્પો પર ખરું કરો. દિવસમાં કેટલીક વાર તમે રાંધણિયાની મુલાકાત લો છો? ત્રણ વાર. રાંધણિયું એટલે શું? જ્યાં રસોઈ થતી હોય ને એ જગ્યાને શું કહેવાય? રાંધણિયું કહેવાય. તો ત્રણ વાર, પાંચ વાર કે વધુ, એ દરમિયાન તમે શું શું જોયું? રાંધણિયામાં થતી ક્રિયાઓ તમે ધ્યાનથી જોઈ ખરી? કોઈક વાર બાફવાનું ચાલતું હોય તો કોઈક વાર શેકવાનું, ક્યારેક વળી તળવાનું, વણવાનું, મસળવાનું સાથે ચાલતું હોય, આ બધી ક્રિયાઓ થાય ત્યારે આપણી થાળીમાં જાત જાતની વાનગીઓ આવે છે. જેમ કે ચોખા, દાળ ધોવાય, વઘાળાય, તેમાં મસાલા અને પાણી ઉમેરાય, પછી એને ચડવા દેવાય, ઠરવા દેવાય, ત્યારે તૈયાર થાય ખીચડી. આવી જ રીતે જાણીતી અને નવી નવી વાનગીઓ બને છે. આપણે આપણા ઘરના રસોડામાં જોઈએ તો આ બધી પ્રક્રિયા તમે થતી જોઈ છે ને. મમ્મી કામ કરતા હોય પણ તમે આ લોકડાઉન દરમિયાન બધું જોયું હશે કે આપણા રસોડામાં શું શું થતું હોય. પ્રશ્નો આપ્યા છે આપણને. તો પહેલો પ્રશ્ન છે, રાંધણિયું એટલે? તમે વિડીયોમાં બરાબર સાંભળ્યું હોય તમે કીધું છે એનો જવાબ. અ રસોડું, બ પ્રયોગશાળા, ક ઓરડી. તો રાંધણિયું એટલે કે અ રસોડું. બીજો સવાલ છે, મુલાકાત એટલે? અ જોડે રહેવું, થોડા સમય માટે મળવું, છૂટા પડવું. મુલાકાત એટલે શું આવશે આમાંથી? તમારા મિત્રો જોડે ચર્ચા કરો, બોલો શું આવશે. બરાબર, બ
થોડા સમય માટે મળવું. ત્રીજો સવાલ, ક્રિયા એટલે અ રમત, ચોક્કસ રીતે કરાતું કામ, ક કરવું તે. આપને કીધું છે કે એક કરતાં બે જવાબમાં પણ તમે ટીક કરી શકો હો આમાં, કે ક્રિયા એટલે બ ચોક્કસ રીતે કરાતું કામ, એ પણ ટીક કરી શકો, અને ક કરવું તે કામ કરવું તે. પણ આપણે શું સાને પર આવશે ટીક કરીશું આપણે? બ ચોક્કસ રીતે કરાતું કામ. આ રીતે તમારે વાનગી એટલે શું, પાંચમો સવાલ આમાંથી વાનગી ન હોય તે વસ્તુ ઓળખો, અને છઠ્ઠો સવાલ આમાંથી ક્રિયા કઈ એ પ્રમાણે સાતમો તમારે કરવાનું છે. આઠમું છે ખીચડી કઈ રીતે નહીં થાય, આ પણ એક સવાલ છે જે તમારે જોડી કામમાં આ કાર્ય કરવાનું છે. એના પછી બીજું પણ જોડી કામમાં કામ કરો, ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો. ફકરો હું વાંચું છું. આરાધ્યાના ત્રણ દાંત સડી ગયેલા, એટલે કે ખરાબ થઈ ગયેલા. તેને ખૂબ દુખાવો થતો હતો. મમ્મી પપ્પા એને દાંતના ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે આરાધ્યાને લાંબી ખુરશી પર બેસાડી. તેમણે આરાધ્યાના નાનકડા મોઢામાં નાનકડો ગોળ અડીશો નાખ્યો અને દાંત તપાસ્યો. પછી તેમણે આરાધ્યાના દાંત મશીનથી સાફ કરી આપ્યા. તેમણે આરાધ્યાને કહ્યું, હવે નહીં દુખે, પણ હવેથી મો બરાબર સાફ રાખવાનું. કંઈ પણ ખાધા કે પીધા પછી મોંમાં પાણી ભરી કોગરા કરવાના. સવારે ઉઠીને તરત બ્રશ કે દાંતણ કરવાનું, અને રાત્રે સૂતા પહેલાં તો ખાસ ભૂલ્યા વગર બ્રશ કે દાંતણ કરવાનું. ડૉક્ટરે આરાધ્યાને કોગરો કરી બતાવ્યો કે કઈ રીતે એને કોગરો કરવાનો છે. તેમણે બ્રશને ઉપર નીચે અંદર બહાર ફેરવવાની સાચી રીત પણ બતાવી. આરાધ્યાના દાંતમાં હવે સડો નથી, તેને હવે દુખાવો નથી. તે સવાર સાંજ દાંત સાફ કરે છે. જેટલી વાર કંઈક ખાય કે પીવે કોગળો કરી લે છે. તમારા દાંતમાં સડો છે, તમારા જોડીદાર પાસે દાંત તપાસા ઉડાવો. દાંત તપાસવાનું તમારા શિક્ષક પાસેથી શીખો. હવે આની વાતચીત આપણે આગળના વિડીયોમાં કરીશું. ઓકે, બાય બાય.